22મી જાન્યુઆરી ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે દેશભર સહિત ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. હિંમતનગરમાં તપોવન વિદ્યા મંદિર સંકુલ, સપ્તેશ્વર વિદ્યાલય અને શ્રી સંસ્કાર વિદ્યાલય દ્વારા શોભાયાત્રા નીકળી હતી. જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા નીકળી હતી. મોદી ગ્રાઉન્ડથી નીકળી રિલાયન્સ મોલમાં આવી નગર સર્કલ થઈને કેનાલ ફ્રન્ટ સમાપન કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 1100 કરતા જેટલા વિદ્યાર્થીઓના હાથમાં કેસરી ફ્લેગ સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જો કે શોભાયાત્રામાં ડીજે સાથે મોટી સંખ્યામાં બાળકો, શિક્ષકો સહિત વાલીઓ જોડાયા હતા. શોભાયાત્રામાં બગીમાં ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાન દાદાના વેશભૂષા ધારણ કર્યા હતા. આ શોભાયાત્રાની વિવિધ સ્થળે ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા કેનાલ ફ્રન્ટમાં સમાપન કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના સંચાલક સહિત શિક્ષકો અને વાલીઓ દ્વારા ભગવાન શ્રી રામની પ્રતિમા રાખીને આરતી કરવામાં આવી હતી. જીલ રાવલ, જયશ્રી, સાબરકાંઠા. જય શ્રી રામ. રામો ભૂત્વા રામમ યજેત. રામ જેવા થઈને જ રામની પૂજા કરાય, આ શાશ્વત વિચાર બાળકોની અંદર સંક્રાંત થાય તે માટે તપોવન વિદ્યા મંદિર સંકુલ, સપ્તેશ્વર વિદ્યાલય અને શ્રી સંસ્કાર વિદ્યા મંદિરના બાળકોએ ઉમળકાભેર આ ભવ્ય શોભાયાત્રાનું આજે આયોજન કર્યું છે. તારીખ 22મી જાન્યુઆરીના રોજ જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને 500 વર્ષનો સંઘર્ષનો જ્યારે અંત આવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર હર્ષોલ્લાસ છે. તેમાં તપોવન વિદ્યા મંદિર સંકુલના વિદ્યાર્થીઓ પણ કેમ પાછા પડે આવી વિદ્યાર્થી યુનિયનની માંગણી હતી અને વિદ્યાર્થીઓએ આ જાતે જ સ્વયં શિસ્તમાં શોભાયાત્રા કાઢી છે. શોભાયાત્રા સવારે 8:45 કલાકે મોદી ગ્રાઉન્ડથી રિલાયન્સ થઈ મહાવીનગર સર્કલ થઈ અને આરતી સાથે રિવરફ્રન્ટ પર એનું સમાપન થશે અને સંસ્થાના 1100 જેટલા બાળકોએ આની અંદર ઉત્સાહભેર ભાગ લીધો છે અને વાલીઓ પણ સમૂહ આરતીની